હા તો કેમ છો મજામાં છો અને ખેડૂત મિત્રો મને વિશ્વાસ છે કે તમે બધા મજામાં જશો તો આજે આપણે જોઈ લઈએ અમદાવાદ શાક માર્કેટના બધા જ હરાજીના ભાવ અને આજે બધા જ શાકભાજીના ભાવમાં વધારો જોવા મળ્યો છે તો ચાલો આપણે એની વિશે જોઈ લઈએ આજે ટમેટાનો ભાવ છે અગિયાર રૂપિયાથી છવ્વીસ રૂપિયા ત્યાર પછી ચોળાનો ભાવ છે પંદર રૂપિયાથી અડત્રીસ રૂપિયા ત્યાર પછી ગલકાનો ભાવ છે દસ રૂપિયાથી અઠ્યાવીસ રૂપિયા ત્યાર પછી મેથીના ભાવ છે અઢાર રૂપિયા થી છવ્વીસ રૂપિયા ત્યાર પછી ગીસોડાનો ભાવ છે એકવીસ રૂપિયાથી પાંત્રીસ રૂપિયા આ બધા જ ભાવ એક કિલોના હોય છે ત્યાર પછી ગોવાનો ભાવ છે બાર રૂપિયાથી ત્રીસ રૂપિયા ત્યાર પછી લીંબુનો ભાવ છે માત્ર પાંચ રૂપિયાથી પાંત્રીસ રૂપિયા ત્યાર પછી સુરણનો ભાવ છે દસ રૂપિયાથી બત્રીસ રૂપિયા આજે અમદાવાદમાં દૂધીનો ભાવ છે માત્ર છ રૂપિયાથી ત્રેવીસ રૂપિયા ત્યાર પછી કાકડીનો ભાવ છે દસ રૂપિયાથી પચીસ રૂપિયા ત્યાર પછી બીટનો ભાવ છે રૂપિયા આ બધા જ ભાવ હોય છે પછી કારેલાનો ભાવ છે તેર રૂપિયાથી ચાલીસ રૂપિયા ત્યાર પછી ગાજરનો ભાવ છે ઓગણીસ રૂપિયાથી આડત્રીસ રૂપિયા આ બધા જ ભાવ એક કિલોના હોય છે ત્યાર પછી સીંગણાનો ભાવ છે માત્ર ચાર રૂપિયાથી ચૌદ રૂપિયા ત્યાર પછી બટાટાનો ભાવ છે અગિયાર રૂપિયાથી સત્તર રૂપિયા આજે અમદાવાદમાં ડુંગળીનો ભાવ છે માત્ર પાંચ રૂપિયાથી અઢાર રૂપિયા ત્યાર પછી કોબીજનો ભાવ છે માત્ર ચાર રૂપિયાથી સોળ રૂપિયા ત્યાર પછી ટિંડોરાનો ભાવ છે તેર રૂપિયાથી પચીસ રૂપિયા ત્યાર પછી કોથમરીનો ભાવ છે માત્ર નવ થી છવ્વીસ રૂપિયા ત્યાર પછી ફુલાવરનો ભાવ છે દસ થી ત્રેવીસ રૂપિયા ત્યાર પછી આદુનો હાઈસ્ટા ભાવ છે તેત્રીસ રૂપિયાથી પિસ્તાલીસ રૂપિયા આ બધા જ ભાવ એક કિલોના હોય છે ત્યાર પછી વટાણાનો હાઈસ્ટા ભાવ છે પચાસ રૂપિયાથી પંચ્યાસી રૂપિયા ત્યાર પછી લીલી ડુંગળીનો ભાવ છે માત્ર છ રૂપિયાથી સત્તર રૂપિયા ત્યાર પછી સરગવાનો હાઈસ્ટા ભાવ છે પચીસ રૂપિયાથી ત્રેપન રૂપિયા આજે અમદાવાદમાં ભીંડાનો ભાવ છે પંદર રૂપિયાથી પાંત્રીસ રૂપિયા ત્યાર પછી કાચા પપૈયાનો ભાવ છે બાર રૂપિયાથી ઓગણીસ રૂપિયા ત્યાર પછી રતાળાનો એસ્ટ ભાવ છે બત્રીસ રૂપિયાથી સાઠ રૂપિયા અને છેલ્લે કાચા કેળાનો ભાવ છે અગિયાર રૂપિયાથી ઓગણીસ રૂપિયા